ગણપતિ ઉત્સવ હોય કે દહીં હાંડી હોય યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે આ ઉત્સાહના અતિરેકમાં જીવનો જોખમ પણ ઉભો થઈ જતો હોય છે આ પ્રકારની જ ઘટના સુરતમાં સામે આવી છે દહીં હાંડીના કાર્યક્રમમાં મોટામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો યુવકનો ચહેરો દાજી ગયો હતો ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાય જતા વધુ ઈજા થઈ ન હતી આગને પગલે નીચે ઉભેલા યુવાનોનો નાના જીવ અદ્ધર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો છે સુરત શહેરમાં ચારે તરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની ધમાલ જોવા મળી રહી છે આ સાથે જ કોલેજ કેમ્પસ સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે એસડી જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફળનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટેન્ટ કરી રહ્યો હતો મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળા સળગાવતો હતો એ દરમિયાન જીવકનો ચહેરો દાજી ગયો હતો હાલ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે વિડિયોમાં જોઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં યુવાનો ગોવિંદારે ગીત પર મોજ મસ્તી કરી રહ્યા છે એ દરમિયાન કેટલાક યુવાનો પિરામિડ આકારમાં એક પર એક ઊભા રહીને એક યુવક આગથી સ્તન્ડ કરી રહ્યો છે યુવકે આગની જ્વાળા સળગાવતા તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો યુવકે હાથમાં રહેલું જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અન્ય કેટલાક નીચે ઉભેલા યુવકોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતા યુવકને વધુ ઈજા થઈ ન હતી આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત સ્ટન્ટ કરનાર અને તેની આસપાસ ઉભેલા લોકો માટે પણ જોખમી પુરવાર થાય છે